તો હવે આપણે જાતીયતા એટલે કે સેક્સ્યુઆલિટી અંગેના ફેરફારો જોઈએ. જાતીયતા એટલે કે સેક્સ્યુઆલિટીને લગતા બધા જ પ્રકારના ફેરફારો એ જાતીય આવેગ એટલે કે સેક્સ ડ્રાઈવના ડેવલપમેન્ટને કારણે થાય છે. તો પ્રશ્ન થાય છે કે સેક્સ ડ્રાઈવ એટલે કે જાતીય આવેગ એટલે શું અને તે શા માટે અને કેવી રીતે ડેવલપ થાય? તો આપણે આ વાતને સમજીએ. માનવીની બે મૂળભૂત જરૂરિયાત છે. એક છે સર્વાઈવલ એટલે કે પોતાની જાતને ટકાવી એટલે કે જીવિત રાખવી, અને બીજી છે માનવ જાતિને ટકાવી રાખવી. આ મૂળભૂત જરૂરિયાતોને પૂરી કરવા માટે શરીરમાં બેઝિક રિફ્લેક્સીસ છે. બેઝિક રિફ્લેક્સીસ એટલે એવા પ્રકારના કાર્ય કે જે પોતાની જાતે જ થાય, એના માટે કંઈ વિચારવું પડે નહીં. સર્વાઈવલ એટલે કે જીવન ટકાવી રાખવા માટેના બેઝિક રિફ્લેક્સીસ છે ભૂખ, ઊંઘ અને જાતનું રક્ષણ. સમય થાય એટલે ભૂખ લાગે, થાક લાગે એટલે ઊંઘ આવે, અને ભય લાગે એટલે પ્રોટેક્ટ કરવાની પોઝિશનમાં આપોઆપ આવી જવાય. એવી રીતે માનવ જાતને ટકાવી રાખવા માટે જરૂર છે પ્રજનનની, અને પ્રજનન માટેનો બેઝિક રિફ્લેક્સ છે સેક્સ ડ્રાઈવ, જાતીય આવેગ. આ રીતે સેક્સ ડ્રાઈવ એક કુદરતી છે અને એક બાયોલોજિકલ રિફ્લેક્સ છે. તો જાતીય આવેગ એટલે કે સેક્સ ડ્રાઈવનો વિકાસ કેવી રીતે થાય છે? જાતીય આવેગનો વિકાસ સેક્સ હોર્મોન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની અસરથી થાય છે. અને આપણે પહેલાં જાણ્યું કે સેક્સ હોર્મોન્સ લગભગ 8-9 વર્ષની ઉંમરે સ્ત્રાવ થવાની શરૂ થાય છે. તો સેક્સ ડ્રાઈવની પણ ધીમી શરૂઆત આ જ ઉંમરે થાય છે, અને ઉંમર વધવાની સાથે સાથે તે મેચ્યોર થાય છે. શરીરમાં થતી કોઈ પણ પ્રક્રિયાની જેમ સેક્સ ડ્રાઈવનું પણ ચોક્કસ કાર્ય છે. તેના ટૂંકા સમયનું કાર્ય છે સેક્સ્યુઅલ એક્ટની જરૂરિયાતને પૂરી કરવી. સાથે સાથે તેને લાંબા સમયના કાર્યો પણ છે, જેમ કે માનવજાતની જાળવણી કરવી, પ્રેમની શક્તિ ખીલવવી અને સ્ત્રી પુરુષના લાંબા ગાળાના સંબંધો પ્રેરિત કરવા. જાતીય આવેગને શરીરમાં કોઈ પર્ટિક્યુલર સ્થાન નથી, પણ એ જુદી જુદી રીતે અભિવ્યક્ત એટલે કે એક્સપ્રેસ થાય છે. જેમ કે વિરોધી જાતિની વ્યક્તિ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ઓફ ઓપોઝિટ સેક્સ પ્રત્યે આકર્ષણ થવું, પસંદગીની વ્યક્તિ પ્રત્યે લગાવ થવો, પ્રબળ લાગણીમય સંબંધોની જરૂરિયાત ઊભી થવી, જાતીય આવેગની ઈચ્છા અને જરૂરિયાત ઊભી થવી એટલે કે નીડ ફોર સેક્સ્યુઅલ ગ્રેટિફિકેશન. ગર્લ્સ, મને ખ્યાલ છે કે અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ એ વાત કે માહિતી તમે કોઈની સાથે ડિસ્કસ નહીં કરી હોય. તમને જો ગણિતનો દાખલો ન આવડે તો શું કરો? સાદી વાત છે, ટીચરને પૂછશો. આ જ રીતે જ્યારે જ્યારે પણ તમને તમારા શરીર અને તેના ફેરફારો તથા જાતીયતા અંગેના પ્રશ્નો કે મૂંઝવણ થાય, તો શરમાયા વગર તમારા ટીચર, મમ્મી કે કોઈ પણ વડીલ, ભાભી, માસી કે મામીને પૂછો, એના વિશે વાત કરો. તમારી મૂંઝવણો આપોઆપ દૂર થઈ જશે. અત્યાર સુધી આપણે જાતીયતા અને જાતીય આવેગની સાયન્ટિફિક વાત કરી. તો તમારું શું માનવું છે કે જાતીય આવેગનો વિકાસ એ કોઈ ખોટી બાબત છે? ના, તે દરેક મનુષ્યમાં, દરેક પ્રાણીમાં વિકાસ પામે છે. એ જિંદગીનો એક ભાગ જ છે. અગત્યનું એ છે કે તેની અભિવ્યક્તિ પોતાની જાત કે કોઈને પણ નુકસાનકારક હોવી જોઈએ નહીં. જાતીયતા અંગેનો કોઈ પણ નિર્ણય એ આવેશમાં આવેલ નિર્ણય નહીં, પણ સજાગતાથી પોતાની ચોઈસથી લીધેલ નિર્ણય હોવો જોઈએ. આને આપણે જવાબદાર જાતીય વર્તણૂક કહીએ છીએ. છોકરા અને છોકરીઓની પોતાની જાતીયતાને અભિવ્યક્ત કરવામાં થોડો તફાવત રહેલો છે. જેમ કે છોકરાઓને ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને કારણે શારીરિક જાતીય અભિવ્યક્તિમાં વધુ રસ હોય છે, જ્યારે ગર્લ્સને લાગણીઓ અને રોમાન્સ સંબંધિત જાતીય અભિવ્યક્તિમાં વધુ રસ હોય છે. આમાં કંઈ સાચું કે ખોટું એવું નથી. જ્યારે તમે આ વાતને સમજી લો છો ત્યારે કેટલીક પરિસ્થિતિમાં તમારી જાતને સારી રીતે સંભાળી શકો છો.
આપણે તરુણાવસ્થામાં થતા જાતીયતા અંગેના ફેરફારો જોયા, એને ધ્યાનમાં રાખીને હવે આપણે સેક્સ્યુઅલ એક્ટનો સાયન્સ અને તેના પરિણામોની વાત કરીએ. આ વાત આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે દરેક વ્યક્તિને ખ્યાલ આવે કે તેણે ક્યાં અટકવું. તો સૌ પહેલાં જાણીએ કે સેક્સ્યુઅલ એક્ટ એટલે કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વખતે શરીરમાં કેટલાક ફેરફારો થાય છે. છોકરીના યોનિ માર્ગમાં ચિકાશ ઉત્પન્ન થાય છે. છોકરાઓનું એક્સટર્નલ જેનાઇટલ ઓર્ગન એટલે કે પેનિસ ઉત્થાન એટલે કે ઇરેક્ટ થાય છે. તો આ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સનું સાયન્ટિફિક પ્રેઝન્ટેશન છે કે જેમાં પેનિસ સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ થાય છે. અલ્ટિમેટલી આ કાર્યનો હેતુ છે પ્રજનનનો. પણ માનવી માત્ર પ્રજનન માટે જ સેક્સ્યુઅલ એક્ટ નથી ઇચ્છતો, આપણને એમાંથી આનંદ પણ મળે છે અને એમાં કંઈ ખોટું પણ નથી. આનંદ મળવો એ પ્રજનનને વેગ આપવા માટેની કુદરતી પદ્ધતિ છે. કોઈ પણ પ્રકારની એક્શનને તેના પરિણામો તો હોય જ, તો સેક્સ્યુઅલ એક્ટને પણ તેના પરિણામો છે. આપણે જોઈએ, સેક્સ્યુઅલ એક્ટને કારણે જોઈતી કે ન જોઈતી પ્રેગ્નન્સી રહી શકે. સેક્સ્યુઅલ એક્ટને કારણે જાતીય સંસર્ગથી થતા રોગ એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ થઈ શકે. કેટલીક છોકરીઓને લગ્ન પહેલાં સજગતા વગર કરેલા સેક્સ્યુઅલ એક્ટને કારણે ગિલ્ટ એટલે કે દોષની લાગણી અને માનસિક તણાવ પણ થતો હોય છે. તો કહેવાનો મતલબ એ છે કે સેક્સ્યુઅલ એક્ટ એ પરિણામોને ધ્યાનમાં રાખીને વિચારપૂર્વકનું કાર્ય છે, માત્ર આનંદ મેળવવા માટેનું ઉતાવળપૂર્વકનું કાર્ય નથી. જાતીયતાને જવાબદારીપૂર્વક અભિવ્યક્ત કરો, જેથી કરીને એ તમને કે બીજા કોઈને હાનિ પહોંચાડે નહીં. સેક્સ્યુઅલ એક્ટ માટે ક્યારેય પણ ના કહેવા માટે તમારી પાસે હંમેશા ચોઈસ છે. સાથે સાથે તમે જે ડિસિઝન લો છો, જે નિર્ધાર કરો છો, એને મક્કમતાથી વળગી રહેવું એ પણ તમારી ચોઈસ છે.